પીરાવણના ભાગવરા ગામના રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો ગામના લોકોનો આરોપ છે. એક મહિનામાં જ રોડ પર ખાડા પડી ગયા છે, લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. આ બાબતે આજે ગામના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. વેરાવળમાં ભાલકા મંદિરથી આગળ રેલ ફાટક પહેલા ભાલપરા ગામથી બાયપાસને જોડતા રોડનું કામ એક મહિના પહેલા જ પૂરું થયું હતું. આ રોડ બનતા જ ગામના લોકોમાં ખુશી જોવા મળી, પરંતુ એક મહિનામાં જ આ રોડમાં ખાડા પડવા લાગ્યા. રોડની અંદરના લોખંડના સળિયા બહાર આવી ગયા છે અને એવું નથી લાગતું કે આ રોડ એક વરસાદ પણ ખમી શકે. અને એક પણ વાહન આ રોડ પરથી ઓવરલોડ ભરેલું નીકળતું નથી, છતાં પણ રોડ 5 વર્ષ પહેલાં બનાવેલો હોય તેવું લાગે છે. રોડની કામગીરી ખૂબ જ નબળી છે એવું જોતાં જ લાગી રહ્યું છે. રોડમાં જોતાં જ લાગે છે કે આ રોડમાં લોટ પાણીને લાકડાનો જ ઉપયોગ થયો છે. જે બાબતને લઈને આજે ભાલપરાના મેઘજીભાઈ ચાવડા અને અનેક સામાજિક કાર્યકર્તાઓ દ્વારા સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જિલ્લા કલેક્ટરને જણાવ્યું કે સાહેબ, ક્યાં સુધી સહન કરશો? આ પ્રજાના રૂપિયા છે, એ વાતનો અહેસાસ કોન્ટ્રાક્ટરને કરાવો અને આપણી જવાબદારી છે. અમને વિશ્વાસ છે કે આપ ખુદ તમારી ટીમ મોકલી રોડની ચકાસણી કરાવો અને ફરીવાર કામ કરાવો તેવી નમ્ર વિનંતી છે. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.